Namo lui Sauri Andanam, Namo lui Sauri Sudanam, Namo lui Sauri Namo lui Sauri Jayanam, Namo lui Sauri Tridalavati Savanam, Omkar Mindu Sanyupanityam Jayanti Yogina, Kamadam Okshadam Sri Omkarai Namo Namo, Manginam Bhagavani Romaginam Gautamavini, Manginam Kunkundari Ujendram Bhusamanginam Namasamari Sparani, Svanu Bhutya Chakasti Chit Sovai Bhavaya Sarvama Vihau Niyutha Nidata Sumai Saya Sambaru Dita Ahayana Sanya Kroda Dikani Atma Seyi वर्तमान जानम क्रिया ये सन्मुख में थाय एना ये जनाय बाकी जानम क्रिया ये आधार छे अने आत्मा आदि छे एक सब छे उपयोग में उपयोग ज्ञान क्रिया में आत्मा छे आत्मा राग में शरीर में वाणी में क्या नहीं ये ज्ञान क्रिया ज्ञान वाले उपयोग जिन थाय क्रिया थाय तेने आधार ये जनाय छे इति के ज्ञान क्रिया ने પ્રતિષ્ઠિત છે. હવે ક્રોધાદિત એટલે કે પુણ્ય પ્રાર્થના ભાવ વિકારી ભાવ કે જે ક્રોધાદિત ક્રિયા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે એ વિકારી ભાવ વિકારી પ્રણતિમાં રહેલા છે. જાનન ક્રિયામાં આત્મા રહેલ છે એમ વિકારી પંક્તિની ક્રિયામાં વિકાર રહેલો છે. એટલે કે આ વ્યવહાર વ્યવહાર કરે તો એ વ્યવહાર કહે છે કે વિકાર છે અને વિકાર નહીં પ્રણતિમાં વિકાર રહેલો છે આત્મામાં નહીં. ક્રોધ ક્રોધ આદિ અભિન્ન પણ હોવાથી અને ક્રોધાદિક ના છે ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિ થી અભિન્ન પણ હોવાથી જેમ જાનન ક્રિયાનું આત્મા સાથે અભિન્ન હોવાથી તે જાનન ક્રિયાથી આધાર પ્રતિષ્ઠે અને એને આધારે આત્મા જણાય એમ ક્રોધાદિ ક્રિયા ક્રોધાદિથી અભિન્ન છે આત્માથી તદ્દન ભિન્ન છે. વ્યવહાર રત્નત્રયનો જે રાગ કસાય એ ક્રોધાદિથી અભિન્ન છે એ વિકારથી અભિનિત છે આત્માથી તદ્દન ભિન્ન છે. આવું છે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે એટલે કે વિકાર ભાવ જે છે એનું પર્યાયમાં જે પ્રણમન છે એને એમાં એ રહેલ છે એ પ્રતિષ્ઠિત એમાં એ છે આત્મામાં નહીં. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પો રાગ એની પર્યાયની ક્રિયામાં રહેલ છે પ્રતિષ્ઠિત ક્રિયા આત્મામાં નહીં. જે ક્રોધાની ક્રિયાનું ક્રોધાની ક્રિયા ભિન્ન પણ હોવાની ક્રોધાની પાછું જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે વધારે સ્પષ્ટ કરે જ્ઞાનનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ જાણન ક્રિયા છે
जानो देखो आनंद शांति आदि ये क्रिया जानन क्रिया कहवामां आवे छे। आत्मानी पर्याय मां जे जानन श्रद्धा शांति आनंद ये बधी जानन क्रिया कहवामां आवे। जानन क्रिया ज्ञान नु स्वरूप जानन क्रिया छे। आत्मानु स्वरूप जानन क्रिया छे। राग ने क्रोध आदि स्वरूप एनु स्वरूप नथी। माके ज्ञान ज्ञान आधी छे अने जानन क्रिया आधार छे। आत्मा थी रहित छे कोमा जानन क्रिया मां। जानन क्रिया आधार छे आत्मा आदि केम एना थी जणाय माके। પત્રા સૂત્ર માટે એવો પાઠ છે દ્રવ્યાશ્રિયાશ્રે ગુણ છે એવો પાઠ છે। દ્રવ્યાશ્રિયા નિગુણા ગુણા એવો પાઠ છે। દ્રવ્યને આશ્રય ગુણ છે ત્યાં તો પર્યાય નો વર્ણન છે ત્યાં દ્રવ્યને આશ્રય ગુણ છે અને પર્યાય ખરેખર તો દ્રવ્યને આશ્રય છે પણ અહીં તો એનું સિદ્ધ કરવું છે કે જેના દ્વારા તે જણાય તેના આધારે તે છે। જાનન શ્રદ્ધાની પરિણમન જે થાય એના પરિણમનને આધારે તે જણાય માટે તે જાણન ક્રિયા કે આધાર છે। આત્મા જ્ઞાન સ્વરૂપ છે ત્યાં દેખાય બે એક જ જાત છે એની એની જાતમાં આધારમાં છે। કજાત જે રાગ છે એમાં એ આત્મા નથી। જાણન ક્રિયા આધાર નથી એમ ખેડૂત છે જ્ઞાન જ આધાર છે એટલે શું આત્મા જે જ્ઞાન છે તેની ક્રિયા જ્ઞાનની છે નથી બધું કામની ક્રિયાને આધારે જે જ્ઞાન જ છે એ આત્મા જ છે। જાનન ક્રિયા અને આત્મા જાનન ક્રિયાને આધારે આત્મા જે બે એક જ છે બે એક જાત છે। બહુ જૂનું બહુ જ જાણવાની ક્રિયા શોધવાની ક્રિયા એને પ્રતિષ્ઠિત એને આધારે આત્મા કેમ કે બે એક જાત છે એમ કે છે। જ્ઞાન સ્વરૂપ છે આત્મા સ્વરૂપ જાણન ક્રિયા એ આત્માનું સ્વરૂપ છે। કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં છે આત્મા આત્મામાં છે। આત્મા જાણન ક્રિયા એવી આત્મા એ આત્મા આત્મા આત્મામાં છે। જાણન શ્રદ્ધા બી આત્મા એ આત્મા આત્મામાં છે। આત્મા રાગમાં વિકલ્પમાં નથી સમજાણું। એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે વિકાર પરિણામ છે વિકારને આધારે વિકારની પ્રણતિને આધારે વિકાર છે। આમ તો કીધું ને દ્રવ્યાશ્રિયા નિર્ગુણા ગુણા એ તત્વ ને એક તત્વસ્તનો શબ્દ એવો છે ધર્માસ્થિ અધર્માસ્થિ છે એ ઉપકાર કરે છે એવો ફાળ અહીં કે ઇષ્ટોપદેશમાં કઈ ભાઈ ધર્માસ્થિ કઈ વત બધું છે ઉપકારનો અર્થ છે એટલી વાત છે ઉપકારનો અર્થ ઉપકાર કરે છે એમ લઈ લઈએ એમ નથી પાછળ છે
ઉદગારનો અર્થ જ આ છે. આ ઓલા મોટો લોકનું અવેસન છાપવું, અને પછી નીચે જેવા નામ પરસ્પર ઉગ્રહ, પરસ્પર ઉગ્રહ કરે, ઉપકાર કરે છે. ઉપકારનો અર્થ છે એક ચીજ બીજી વસ્તુ. ઉપકાર કરે છે ને તો ઉપકાર પોકાર નહીં પાસે આ નથી નહીં પોચું તત્વા સૂત્ર. સુખ દુઃખ જીવિત મરણ લીધું એટલે શું પણ સુખ દુઃખે ઉપકાર કરે, દુઃખ ઉપકાર કરે, મરણ ઉપકાર કરે છે એમ જણાવે છે. આપણને શું થાય ચોખ્ખો પણ ઉપગ્રહ છે પરસ્પર જીવાના ઉપગ્રહ. હવે સંસ્થાપોમાં જ્યાં ક્યાં લોકોનું કઈ નીચે લખે પરસ્પર જીવા ઉપગ્રહ ઉભું રહે એટલે ઉપકાર કરવા માને છે. અને વચનાઈ સ્વાર્થિત વચન એમાં ખલાસ કર્યો કે ઉપકારનો અર્થ ઉપકાર એમ નથી, ભક્તિ એ વખતે હોય છે માટે ઉપકાર કહેવામાં આવ્યો છે. અર્થ કર્યો છે સ્વાર્થિત વચન કા. પણ એ બીજી ચીજ ને અડતી નથી, કઈ એકબીજામાં અભાવ છે. ઉદગાર છે ક્યાંક બીજામાં છે. ઉત્તર થી ઉપગ્રહો ધર્માધર્મીઓ ઉપકાર એમ સમજો છો. ઉપગ્રહ નો અર્થ ઉપકાર કર્યો, ઉપકાર નો અર્થ ઉપગ્રહ કર્યો છે. બસ એક સમીપમાં છે ગતિ સ્થિતિ ઉપગ્રહ હો ધર્માધર્મ યો ઉપકાર હો. યો ઉપકાર શબ્દ છે જળ નો ઉપકાર. જળ શું કે ઉપકાર પાર્થ આવો છે. ધર્માસ્થિ ધર્માસ્થિ જળ ઉપકાર કરે છે. હવે એટલે શું ધૂળે કરીને ત્યાં તો એ અર્થ કર્યો ને ઈશ્વરોપદેશમાં તો નિમિત્ત ચીજ છે એ કેવી ધર્માસ્તિકા વાત ઉદાસીન નિમિત્ત છે. ઉદાસીન નિમિત્ત ને ઉપકાર કીધો હે બીજું શું થાય પણ આચાર ઉપકાર ટૂંકું ટૂંકી ભાષા ઉપકાર નથી. ઉપકાર નો અર્થ ઉપગ્રહ કર્યો છે, ઉપગ્રહ નો અર્થ ઉપકાર કર્યો છે. અને એ આચાર પોતે કે છે નિમિત્ત ને બે ને કઈ સંબંધ નથી. એ વાત રાખીને આ વાત કરવી જોઈએ કે નહીં. એક દ્રવ્યની પર્યાયમાં બીજા દ્રવ્યની પર્યાય અત્યંત અભાવ. એક દ્રવ્યની પર્યાયમાં બીજી દ્રવ્ય પર્યાયનો અત્યંત અભાવ. હવે એ અત્યંત અભાવ ક્યારે સ્થિત થાય? એકબીજા ઉપકાર કરે. બીજી વાત ત્રીજી કથા, દરેક દરેક પોતાના ગુણ ધર્મને સ્પર્શે છે પણ બીજાને સ્પર્શ અડતો નથી. અડતો નથી તો ઉપકાર ક્યાં? એનો અર્થ એકબીજાથી મેળ ખાવો જોઈએ ને. મેળ વિના કરે કઈ કામ આવે? હે બધે અર્થ સાહસિત કીધી ને.
રસી નથી કામ અર્થ કે નથી, ઉપકાર નો અર્થ કે હોય છે બીજી એને ઉપકાર તરીકે સમીપ એમ હોય છે ઉપકાર સમીપ ઉચ્ચ નિમિત્ત આવ્યું ને આમાં. હા 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 વાંધા એક દરેક બીજા દરેક કઈ કરે મોટા વાંધા અડે નહી કરે નહી કરે શું. હા હા કે છે વળી ક્રોધાદિક માં એટલે વિકારી ભાવમાં ભેળના કર્મ પહેલું આ લય સૂક્ષ્મ ભાવ વિકારી ભાવ એની ક્રિયા અને એનું પરિણામ તદ્દન જુદું જ્ઞાન છે એ સિદ્ધ કરી અને હવે જડ પર વસે ક્રોધ એટલે પુણ્યપાપની ક્રિયામાં કર્મમાં. અહીં તો દયા ક્રોધાદિ શબ્દમાં દયા દાન વ્રત ભક્તિ પૂજા ભાવ એમાં આત્મા નથી, એ વિકારી પ્રવૃત્તિને આધારે વિકાર છે, આત્માને આધારે નથી, એને આધારે આત્મા નથી. આવું છે જેવુંસનજી જોનું છે એવી વાત છે. દિગંબર આચાર્ય ગજબ વાત છે. ધીરેથી શાંતિથી એક દ્રવ બીજા દ્રવ્યને અડતું નથી, ચૂંબતું નથી. હવે ચૂંબતું નથી તે ઉપકાર કરે કોણ મોકલે રૂપિયા સાધુ રૂપિયા રૂપિયાને કારણે જાય. કોથળીમાં જાય માટે કોથળીથી જાય છે, રેટથી જાય છે, એમ નથી. એ પોતાની તે સમયની ક્રિયા નિવર્તી શક્તિ છે એનું પરિણામ થઈને એમ જાય છે. પહેલું આ લીધું કે જાનન ક્રિયા એટલે શુદ્ધ ઉપયોગ કે જાનન ક્યાં લીધું, કારણ કે ઉપયોગ સદાય ન હોય પાઠમાં ભલે ઉપયોગ છે પણ જાણવાની ક્રિયા પરિણામ શોધવાની એને આધારે આત્મા જણાય છે, એથી એને પ્રતિષ્ઠિત આધાર આત્માનો એને લીધો. હવે એ વાત કરી અને પછી વાત લીધી કે વિકારી પરિણામ થી વિકારને આધારે છે, વિકારને આધારે એ વાત લીધી. પેલું કર્મને નો કર્મ ન લીધો, કારણ કે પેલું સૂક્ષ્મ પણ સિદ્ધ કરી. હા 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 વાત છે ને ફૂદગળજની કઈ હતી, એ ફૂદગળ જ છે નીચેથી તો આત્માનો સ્વભાવ નથી, પરંતુ એનો સ્વભાવ એનો નથી એની પરંતુ દ્રવ્યને અનુસારે પરંતુ હોય છે, એ ખરેખર ફૂદગળ જન્ય છે. પણ જયારે એની પર્યાયને સિદ્ધ કરવી હોય ત્યારે પર્યાય પોતાના પર્યાયના આધારે છે, વિકારને આધારે છે. ઉલામાંથી બે તો વિકાર પૂદગળના આધારે કેમ થાય, પૂદગળથી વિકાર થાય આત્માથી નહીં. આત્મામાં કોઈ એવો એક અનંત 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 ગુણો એક પણ ગુણ વિકાર કરે એવો ત્રણકાળમાં ગુણ નથી. એવું જે દ્રવ આનંદનું દોડ અનંત ગુણની પવિત્રતાનો મોટો સાગર એમાં કોઈ ગુણ એવો નથી વિકૃત પર્યાયમાં વિકૃત થાય છે, એથી અશુદ્ધ ઉપાદાન એનામાં છે અને એ અશુદ્ધ ઉપાદાન છે એ વ્યવહાર છે અને વ્યવહાર છે તે નિમિત્તને આધીન થયેલો છે, માટે આત્માનો નથી પરનો છે. આવું છે વાણિયાને પણ એટલો બધો નવરાશ મળે એટલે ધંધાય નહીં. હા
સારી વાત છે, એમ નક્કી કરવું જોઈએ. શું બાપુ, આવો વસ્તુ જે રીતે છે તે રીતે. હા હા હા, આ તો મારે બીજું શું કેવું હતું કે આત્મા જાનન ક્રિયાને આધારે અને ક્રોધાદિ ક્રિયાને આધારે, ક્રોધ વિકારી ભાવ, વિકારી ભાવ પર્યાય ના આધારે. પહેલી એ વાત સિદ્ધ કરી, આત્માને આધારે એ નહી ને એને આધારે આત્મા નહી. છે કે નહી ભાઈ? આપી ઉલાસનજી વખત દીધો નિયુક્તિ મળ્યું, સારું કર્યું. આ તો બાપુ સમજવા જેવી વાત છે ભાઈ, અત્યારે તો મુશ્કેલી પડી ગઈ. હા હા, પરમ સત્યનો પ્રવાસ હતો, પરમાત્મા ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વરનો કથન આશ્રયનો છે. એ કહીને હવે કે છે, વળી વિકારમાં એ સિદ્ધ કર્યું પહેલું, હવે સાથે બીજું ભેળવી લે છે. વિકારમાં કર્મમાં કે નો કર્મમાં, જળ કર્મ એનું ભાવ કર્મ લીધું, ભાવ કર્મ ની હારે એને સંબંધ નથી. પછી લીધું એની હારે મેળવવા દ્રવ કર્મ, એને પછી નો કર્મ નિમિત્તો બહાર ના મળે, એ જ્ઞાન નથી. એ ત્રણે જ્ઞાન નથી, તે ત્રણેમાં આત્મા નથી. જેમ વિકારમાં આત્મા નથી, કર્મમાં આત્મા નથી, નો કર્મમાં આત્મા નથી. હા હા, મિઠાલાલજી આવું છે, થેન્ક યુ. તમારો છોકરો ગયો, હું સમજાણું કઈ. કર્મ માં આત્મા નથી ને નો કર્મ, નો કર્મ માં આમ એક નો કર્મ તો આર શરીર વર્ગ આદિ દીધી છે નહીં, એને નો કર્મ ગણ. એક નો કર્મ એટલે બધું બીજી ચીજો, ભાવ કર્મ દ્રવ્ય કર્મ સિવાયની બધી ચીજો એને નો કર્મ કહેવામાં આવે છે. બાયડી છોકરા કુટુંબ બધું નો કર્મ છે, એમાં આ આ એમાં આ આત્મા નથી. ભૂલી નથી સંપૂર્ણ, માની કલ્પના છે પરદ્રવ્યની આનિષ્મા. જ્યાં સ્વચતુષ્થી છે અને પરચતુષ્થી એની સપ્તભંગી, પહેલો અને બીજો દોષ. અહીંયા તો શાંતિથી આગ્રહ છોડીને સમજવા જેવી વાત છે. બહુ જીવમાં એની હારી તેથી કહ્યું ને પ્રભુએ, હું કહું આ વિવાદ કરીશ ને, કારણ કે શાસ્ત્રમાં એટલા બધા કઈ જાતના શબ્દો હોય એને મારો આમાં મૂકે. આ ઉપકાર મૂક્યો જો, ધર્માસ્થી અધર્માસ્થી ઉપકાર કરે છે. હવે અહીં ઈષ્ટ ઉપદેશમાં કઈ ધર્માસ્થી અધર્માસ્થી કઈ વત સબ નિમિત્ત છે ઉદાસનું. એ તો પોતે ગતિ કરે ત્યારે એને નિમિત્ત કહેવાય, એટલું બીજી ચીજ જાણવાની માટે. ગતિ જ એના એ હાટું તો ખુલાસો કર્યો છે કે જો એ ગતિ કરાવે તો સદાય ગતિ થયા કરે, તો સ્થિતિ ધર્માસ્થિ કઈ ની સ્થિતિનો નિમિત્તપણું પણ ન રહી શકે. માટે ગતિ કરે એને ઓલા નિમિત્ત કહેવાય, સ્થિતિ કરે એને ઓલું નિમિત્ત કહેવાય, એમ કરીને સ્વતંત્ર સિદ્ધ કર્યું છે. હા હા, બે દ્રવ્ય છે ને એ બે દ્રવ્યની જે ક્રિયા એક સાથે ઈ કરાવતી હોય તો એ કઈ ગતિ કરાવે ને એક ગતિ કરાવે, એમ તો છે નહી. આ જે ગતિ કરતી હોય તેને ધર્માસ્થી નિમિત્ત કહેવાય, એ તો ગતિ કરતી કરતી હોય એને કીધું તે નિમિત્ત કહેવાય. સ્થિર ગતિ કરતી જીવ
તેઓ જાણ સ્થિર થઈ જાય. એ ધર્માસ્ત્રી કઈ સ્થિર કરે ને, એ તો પોતે સ્થિર થાય છે ત્યારે ધર્માસ્ત્રી મનમે જ કહેવાય છે. આવી વાત છે. વિકારમાં ભાવકૃપ ભાવકર્મમાં જેમ આત્મા નથી, તેમ જડ કર્મમાં આત્મા નથી, તેમ બાહ્યના નિમિત્તો છે બધા તેમાં આત્મા નથી. મને જ્ઞાનમાં આત્મામાં ક્રોધ ભાવ ક્રોધ જડ કર્મ ને નો કર્મ નથી, આત્મામાં એ નથી ને એમાં એ આત્મા નથી. અરસ્પર તો સંવર્ણ અધિકાર છે, એકદમ અટકી ગયું બધું. ભગવાન આત્માએ પોતાના સામું જોયું, ત્યાં જે જાનન ક્રિયા થઈ તે આશ્રય ઓળખાઈ ગયો. અને જાનન ક્રિયામાં આત્મા જણાણો, ત્યાં ક્રોધાદી એટલે ભાવ આશ્રય છે એ અટકી ગયો. અને એને લઈને પછી દ્રવ્ય નવા પરમાણુ આવવાના હતા, એ આવવાના એને હતા જ નહીં, એને નથી ન આવ્યા એમ કહેવામાં આવે. અરે અરે, વાતે વાતે ફેર લાગે. નવકર્મ કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી, સમજો ભાષા દેખો, ધર્માસ્થી અધર્માસ્થી ઉપકાર તો એકો રહી ગયો, પણ આત્મામાં થતા દયાદાનના પરિણામ, ભક્તિવાદીના પરિણામ અને આત્માને પરસ્પર અત્યંત વિપરીતતા છે. એકબીજાના સમજાણ, તેમને પરસ્પર એટલે કે વિકારી પરિણામ ને જડ કર્મ ને અને નવ કર્મ ને પરસ્પર, આત્મામાં એ નહીં ને એમાં આત્મા નહીં, એમ પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીત છે. ઓહો, વ્યવહાર પત્ર નો વિકલ્પ રાજ શુભ ચૈતન્ય ભગવાન થી અત્યંત સ્વરૂપ વિપરીત છે. એનું અત્યંત વિપરીત છે ને, અત્યંત સ્વરૂપ વિપરીત છે. છે કે નહીં? એમાં કોકે ઘરનાર કરે તેમ કે ઘરના ખરા આત્માના ઘરના. અરે ભાઈ, તારે શું કરવું છે? ત્યારે બીજી ચીજ ને સંબંધમાં રાખવું છે, રાખવું છે કે અનાદિતિ છે તો અનાદિતિ સંબંધમાં રાખ, તો સંયોગો નરક નિગોદ ન મળશે. આત્માના આનંદ ને જ્ઞાન ની પરિણતિ સિવાય કોઈ પણ ચીજ ને જો સંબંધમાં રાખવી હોય તો એ સંબંધમાં રાખવાથી નરક ને નિગોદ નો સંબંધ હશે. ગોવિંદરામજી, આવી વાત છે. સમજી ને હું કરવું? બપોર પ્રશ્ન કેવાનો. તેમને એટલે વિકારી ભાવને અને આત્માને, કર્મને અને આત્માને જોયું, અને નો કર્મ ને આત્મા ને પરસ્પર પરસ્પર, એ આમાં નહીં એ આમાં નહીં. વિકાર પરિણામ આત્મામાં નહીં અને આત્મા વિકાર પરિણામમાં નહીં, કર્મ આત્મામાં નહીં અને આત્મા કર્મમાં નહીં, નો કર્મમાં આત્મા નહીં, નો કર્મમાં આત્મા નહીં, આત્મા નો કર્મમાં નહીં. બધી ચીજો આવી ગઈ છે, રાગ થી માંડીને બધી ચીજો. હા હા.
परस्पर अत्यंत स्वरूप विपरीत हुआ थी। भगवान त्रिलोकनाथ परमात्मा ने यानी वाणी पण नौकर मजा ये आत्मा ने स्वरूप विपरीत थे के हा 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 एक भी सत्य नहीं अत्यंत स्वरूप विपरीत परस्पर आना थी आना थी आ एक बीजा ने परस्पर अत्यंत स्वरूप विपरीत हुआ थी। आत्मा नाम स्वरूप विकारी कर्म नो कर्म स्वरूप अत्यंत विरुद्ध हुआ थी जो विपरीत विरुद्ध है आ हा भाव कर्म नो स्वरूप आत्माना स्वरूप थी विपरीत अत्यंत ने विरुद्ध है ये भाव कर्म जीव ने लाभ करे क्रांति लाभी बखे बदी विशुद्धि कीधी से ने माटी विशुद्धि शुद्ध नु कारण के मानता नहीं क्रांति ईश्वर है એકાંત જ માને છે વિશુદ્ધિ થી થાય એને વિશુદ્ધિ શબ્દ વાપરે ભાઈ એ તો અહીં ઘણી વાર કહેવાય ગયું છે કે વિશુદ્ધિ શુભ નહીં કહેવાય છે અને વિશુદ્ધિ શુદ્ધ નહીં કહેવાય વિશુદ્ધિ શબ્દ આવ્યો માટે શુદ્ધ નું કારણ છે એમ છે નહીં અહીં તો એ વિશુદ્ધિ જે કસાય ની મંદતા અને આત્માને પરસ્પર અત્યંત વિરુદ્ધ છે અહીં તો એ કીધું કહ્યું કે નહીં એમ આવ્યું કે નહીં એમાં વિશુદ્ધ ભાવ કૃષ્ણ કસાય મંદ ભાવ ક્રોધાદી માં આવી ગયો હા 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 ક્રોધ થી વિભાવ ભાવ છે અત્યંત સ્વરૂપ વિપરીત છે વ્યવહારનું સ્વરૂપ અને નિશ્ચયનું આત્માનું બે વચ્ચે પરસ્પર અત્યંત સ્વરૂપ વિરુદ્ધ વિરુદ્ધ છે હા 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 કેટલા ભેદ ક્યાં એકની બીજી ચીજ નહીં બીજાના પ્રદેશના ભિન્ન હા હા તેથી સત્તાની ઉત્પત્તિ એક નહીં હા 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 તેથી આધારાધી સંબંધ નહીં હા 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 આટલા બધા એટલું સ્પષ્ટ કર્યું છે નજસ થઈને કહું બાપુ તારું કલ્યાણ કરવું હોય તારે દુનિયા દુનિયા ની જાણે દુનિયા નવું તત્વ રહેવાના છે સદાય આશ્રો બંધ નહીં બધું રહેવાના છે ને અનંતકાળ અનંત તીર્થંકરો ત્યાં નજીક થશે તો એ તત્વના સર્જનારા રહેવાના છે આશ્રવ ને બંધ ને માનનારા ધર્મ એવા તત્વ માનનારા રહેનારા છે અનંત તીર્થંકરો થયા મહાવીર ના થયા હા હા અને ન્યા પણ તું ગયો અનંત વાર હા 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 સ્વરૂપ સાંભળીને પણ અંદર વિપરીતતા ગઈ નહીં વિપરીતતા માં રહ્યો હતો વિપરીત તમારે રહ્યો તેનો સંબંધ સ્વભાવ સંબંધ સંયોગ વિપરીત મળે હા હા સંયોગ નરક ને નિવૃત ને પશુ હે એનું છે ને એ તો આપે છે ઘણા મોઢા મોઢાનું છે હોય ને પણ એના મામલા રે આવું ના મામલા હોય ને બોકડા કાપે તો બોકડા ના વેચ લેનારે હોય કે નહીં એ ઊંધી માનતા હોય એના મામલારે હોય કે નહીં હા હા અરે રે શું થઈ ભાઈ બાપુ હું અનાદી અનંત એની સંભાળ ન કરી અને રાગની એનાથી લાભ એને સંભાળ કરે તો જેને સંયોગથી
લાભ થાય માન્યો એ સંયોગ એને નહીં છૂટે. ચાર ગતિ ને સંયોગ ભાવ એમ સારો માન્યો એનાથી લાભ માન્યો તો સંયોગ ભાવ નહીં છૂટે, સંયોગી ચીજ નહીં છૂટે. આ હા હા જ્ઞાન એટલે આત્માનું સ્વરૂપ અને ક્રોધાદિત વ્યવહાર ભાવ કર્મ તેમજ કર્મ નો કર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી તેમને પરમાર્થ ભોગ હવે બીજું વધારે ને હતું પહેલામાં આવ્યું હતું એક સાથે બીજાના આધાર આધાર સંબંધ પણ નથી જ ચલાવી હતી. ચોથી લીટી અહીં વિશેષ કન્સિડ કર્યું તેમણે પરમાર્થ બહુત આધાર આધે સમન નથી. આ ઓલામાંથી એક બીજી ચીજ ના આધાર આધે સમન નથી એટલું આવ્યું. સૌથી લીટી એકબીજાને આધાર અહીં પરમાર્થે પરમાર્થ બહુત રાગ ને આત્મા ને આધાર છે પરમાર્થ છે જ નહીં. વ્યવહાર ત્રયને એને આત્માને પરમાર્થભૂત આધાર આદિ છે જ નહીં. આ હા 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 આવી ચીજ છે પરમાર્થભૂત આધાર આદિ સમજ નથી. પેલા એ આવી ગયું હતું પણ એ એકબીજાને આધાર સમજ એટલું હવે અહીં પરમાર્થે આધાર આદિ સમજ નથી. ખરેખર એક બીજી ચીજને આધાર આદિ સમજ નથી એમ ખરેખર રાગ ને ભગવાન આત્મા ને ખરેખર આધાર આદે સમજ નથી. રાગ ને આધારે આત્મા જણાય અને આત્મા ને આધારે રાગ થાય એમ છે નહીં. બહુ જરૂર હા વળી જ્ઞાન નું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ જેમ જાનન ક્રિયા છે જાનન ક્રિયા છે તેમ જ્ઞાનનું સ્વરૂપ ક્રોધાદિ ક્રિયા પણ છે એમ પરસ્પર લે છે. પરસ્પર હતો ખરો ને અને ક્રોધાદિ સ્વરૂપ અને ક્રોધાદિનું સ્વરૂપ જેમ ક્રોધાદિ ક્રિયામાં છે તેમ જાનન ક્રિયામાં પણ છે એમ કોઈ રીતે થપી શકતો નથી. હા હા કેટલું સ્પષ્ટ કર્યું હે મેં તદ્દન રાગ આદિ પદાર્થ બીજો પદાર્થ જુદો પણ રાગ અંદર પર પદાર્થ ભાવ કર્મ અશુદ્ધ નહીં એની પર્યાયમાં છે પણ શુદ્ધ દ્રષ્ટિથી જોઈએ તો એને ને આત્માને કાંઈ સંબંધ નથી એમ કે છે. અશુદ્ધ નહીં થી રાગ દ્વેષ આદિ એની પર્યાયમાં છે ને અશુદ્ધ નહીં એટલે વ્યવહાર થયો ત્યાં તો ત્યાંય લીધું. અશુદ્ધ દ્રવ્યથી નહીં એમ લીધું છે. અશુદ્ધ દ્રવ્યથી નહીં દ્રવ્યથી કેમ કે દ્રવ્યની પર્યાય છે ને એમ એટલે અશુદ્ધ દ્રવ્યથી નહીં વિકાર એનો છે એમ કહ્યું. પણ એ તો એક વસ્તુની સ્થિતિ જણાવવા હવે જયારે આને સંબર ભેદ બતાવવો છે જે વાસ્તવિક એ તત્વમાં નથી ને એ તત્વમાં એ તત્વ નથી એમ ભેદ જ્ઞાન બતાવવું છે ત્યાં તો રાગમાં આત્મા અત્યંત વિરુદ્ધ છે જ નહીં. હા હા એ વિરુદ્ધ છે આત્મામાં છે જ નહીં. ગુરુદાદીનું સ્વરૂપ જેમ ક્રોધાદિ ક્રિયા છે તેમ ક્રોધાદિનું સ્વરૂપ જાણન ક્રિયા પણ છે. રાગમાં રાગ છે અને રાગ જાણન ક્રિયા પણ કરી શકે છે. આત્માની જાણન સંગમ દર્શન પણ કરી શકે છે એમ નથી. રાગ રાગને કરે તેમ રાગ સંકિત ને કરે એમ ત્રણકાળમાં નથી.
એમ કોઈ રીતે થાપી શકતો નથી. વિકાર ને કર્મ ને અને નો કર્મ ને આત્માની સાથે અને આત્મા એની સાથે કોઈ રીતે એ થાપી શકતો નથી. કારણ કે જાણન ક્રિયા અને ક્રોધા ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. અહીંયા વધારે જોયું, જાણન ક્રિયા એ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનની ક્રિયા અને રાગની ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવ, બેના સ્વભાવ ભિન્ન છે. હવે આટલું તો સિદ્ધ કર્યું, બેના સ્વભાવ ભિન્ન છે. દયા દાન વ્રત ભક્તિના પરિણામ અને આત્માના પરિણામ, જે જાણવાના પરિણામ સંદર્ભ સંહિયા, એ બે નું સ્વરૂપ ભિન્ન છે. એ બે ના સ્વભાવ જુદા છે. બે ના સ્વભાવે ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. રાગ રાગના સ્વભાવે પ્રકાશે છે. ભગવાન આત્મા જાણન ક્રિયા ને થી પ્રકાશે છે. ગૃહની ચંદી જ્યાં ત્યાં બધી શબ્દ ક્ષમાની સામે કસાય ભાવ છે. બધા ઠેકાણી આવે છે, કરતા કર્મ આવી આવે. બહુ સારું લીધો, ઘણો અધિકાર આપો, ઘણો સારો અધિકાર. કારણ વિકારપણે આત્માનું જાણન પણ થાપી શકતું નથી અને આત્માનું જાણ પણ વિકારથી થાય એમ થાપી શકત નથી. કારણ કે જાણન ક્રિયા એટલે સમ્યક દર્શન જ્ઞાનની પરિણતિ અને ક્રોધાદિની પરિણતિ, રાગની પરિણતિ ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશ છે. બે નો સ્વભાવ ભિન્ન ભિન્ન છે એમ જાણે. હવે આમાં વ્યવહારના રત્નસ્ત્રી નીચે આવે શાસ્ત્રમાં, વ્યવહાર સાધન છે, નીચે સાધ છે. પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવે, આ વાતને ખોટી પાડીને કેમ કરે? તો પૂર્વાપર વિરોધ થઈ ગયો. આત્માના આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન ને આનંદ સ્વરૂપની પરિણતિ અને રાગની પરિણતિ બે નું સ્વરૂપ ભિન્ન સ્વભાવ છે. બે નો સ્વભાવ જ ભિન્ન પ્રકાશે છે. લોકોને કહે શરીર વાણી મન તો ક્યાંય આગળ ગયા નોકર માગા, પણ અંદર ભાવ કર્મ ને અને આત્માના સ્વભાવને બેના ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. ભગવાન જાનન દેખન થી પ્રકાશે છે અને રાજ છે એ વિકાર થી પ્રકાશે છે. અત્યંત સ્વરૂપ વિપરીત થી પ્રકાશે છે. અમે છે કે નહીં? એક કે એક લીટીમાં ઘણું ભણ્યું છો. અને એ રીતે હજી એક નવું નાખું, સ્વભાવ ભિન્ન હોવાથી દયાદાન વ્રત ભક્તિના પરિણામ અને ચૈતન્યના જાણવાના પરિણામ બે જાત સ્વભાવ ભિન્ન છે. એ પાછું કારણ ભિન્ન લેવું. એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુ ભિન્ન જ છે. એ વસ્તુ જુદી છે, પણ હવે એ વસ્તુ જુદી છે એમાં એક દરેક કેવું છે? વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને જોઈએ. આ લેવું પાછું એ રાગ આદિ અજ્ઞાન છે, એમાં જ્ઞાન નથી એમ કેવું પાછું. આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન પ્રણતિથી આત્મા જણાય અને રાગ છે તે તદ્દન ભિન્ન સ્વભાવ છે. કારણ કે કીધું ને, જ્ઞાન ને અજ્ઞાન ને બેનો આધાર આધી છે જ નહીં. રાગ અજ્ઞાન છે, એ દયાદાન નો વિકલ્પ પણ અજ્ઞાન, એટલે એમાં જ્ઞાન નો અંશ નથી, અજ્ઞાન છે. એ પુણ્ય પાપના ભાવ તે અજ્ઞાન છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે.
તેથી તે જ્ઞાન વસ્તુ ભિન્ન છે. આ રીતે આત્માને અને અજ્ઞાનને આધાર આધેયપણું નથી. આ એક બે આ ગાથા વાંચે તો કેવું કહેવું, સ્વભાવે પ્રકાશ, બિન પ્રકાશ, બે ના સ્વભાવે ભિન્ન પ્રકાશ, બે ના સ્વભાવે ભિન્ન પ્રકાશ હોવાથી બે વસ્તુ જુદી છે. બે વસ્તુ જુદી હોવાથી જ્ઞાન ને અજ્ઞાન કીધું. હવે કરતા કરતા લાલ રાગના દયાદાનના વ્રતના પરિણામ એ અજ્ઞાન છે, એમાં જ્ઞાન નથી, રાગ છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ ને અજ્ઞાન બે ભિન્ન તદ્દન છે. આ રીતે ગજબ વાત કરતી કા. ઓહો, જ્ઞાન એટલે આત્માને, આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે. એની પ્રણતિ જ્ઞાન ને આનંદ ની છે. એ પ્રણતિ દ્વારા એ જણાયો છે, માટે પ્રણતિ તેનો આધાર છે. રાગ નો આધાર રાગ છે. એની રાગ ને નાને બેને જ્ઞાન ને અજ્ઞાન માં બેનો ફેર છે. સ્વરૂપ નું જ્ઞાન, શ્રદ્ધા જ્ઞાન ને પરિણમન અને રાગ નું પરિણમન એ અજ્ઞાન છે. જ્ઞાન ને અજ્ઞાન બે વસ્તુ જુદી છે. કહીને પછી જ્ઞાન ને અજ્ઞાન બે જુદા છે. જ્ઞાન ને અજ્ઞાન ને આધાર આધાર પણ કેમ, બંને વસ્તુ ભિન્ન છે. તેથી રાગ ને આત્માનો આધાર જોઈએ છે. શુભ રાગ આત્માને કંઈક સમ્યક દર્શન માં મદદ કરે છે, જરૂરી નથી. નિકાંતિ લનુ જ્યાં ત્યાં કેવું છે, બસ પેલે થી કા અશુભ હતા ને પેલા બધા અધકરણ અને અરે રે શું થાય ભાઈ, પાછું અભિમાન મૂકી દેવું પ્રસન્ન પડે. સાંભળવા આવે પોતાની વાત રાખીને. ત્યાં સ્વભાવીભાઈ આવતા પોતાની વાત રાખીને સાંભળતા, પણ આપણે નર્મ પડી ગયા રાજકોટ વાળા સ્વભાવિક છે. હવે એમ સાંભળવા પણ બરાબર એની વાત રાખીને, પણ આપણે બેન ની ચોપડી વાંચીને નરમ પડી ગઈ એમનું, અને એકદમ મારી પાસે આ ચોપડી કોઈ એકાદ જણો પણ વાંચીને ભવ નો અંત લાવશે તો શું 6000 પુસ્તક દીધા. અરે 1 રૂપિયો આપતા હતા, આમ 3 રૂપિયા મુંબઈ વાળા બે આપો છે. 6000 પુસ્તક દીધા સભામાં વેચવા, 3500 વેચવાના. કારણ કેટલાક છોકરા હોય, કેટલાક અન્નથી, કેટલાક અન્ન બધાની પાસે છે એટલે એનો લીધા, બીજાના પણ ન હોય ને આપણે 3500 વેચ્યા તો એ નવીન વાત થઈ. રાજકોટનો અગ્રેસર 2000 ઘરનો માણસ પૂછતો એને, આર્યા સાધુ પૂછે એને, એ માણસ મુંબઈમાં બેનની ચોપડીમાં લખ્યું છે દિગંબર ધર્મ એ સચ છે. આમાં છે લખ્યું એ ચોપડી સભામાં વહેતી. આને પાસે છોડી બાપુ કે આ માર્ગ બીજો છે બાપા. અને પાછો મારી પાસે આવ્યા અડખ કરવા, અડખ કરો. આ પુસ્તક કોઈ એકાદ ભાઈ વાંચી, એક જ આદમી વાંચીને કહું છું, નો અંત લાવશે તો આનો લાભ થશે. એમ બોલ્યા.
લોકો ને એવું સાધારણ કરતા લે નાને મોટે મોટી વાતો કે સાથે સાધુ પણ નહીં મોટું માં બેસવું એવામાં વાતો આવી પછી કરવી કેવી રીતે બાપુ એ બહારની ચીજ જુદી છે અંતરની જુદી છે સાહેબ સંકેત તો ચક્રવર્તીના રાજમાં હોય દેખાય સન્નો હજાર ઈસ્ત્રી હોય આ શક્તિનો રાગ હોય છે રુચિ ઉડી ગઈ છે સુખ બુદ્ધિ ઉડી ગઈ છે કોઈ પણ ચીજમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ ધર્મીને આત્માના સુખ સિવાય બધે સુખ બુદ્ધિ તીર્થંગોત્ર ભાવ બંધાય એમાંથી પણ સુખ બુદ્ધિ ઉડી ગઈ છે ત્યાં ઠીક બંધાણું ઠીક અફળ છે આવું છે બહુ સરસ વાત થઈ ગયો આખો પેરેગ્રાફ બધો એકલો તત્વથી ભરેલો છે સંવર સંવર હવે ત્યાં 2 મિનિટ છે હવે એ વિશે સમજાવવામાં છે જયારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં થાપીને જો આધારાધેની વ્યાખ્યા આપતા આધારાધે વિચારમાં આવે ત્યારે આકાશને બાકીના આંદરવીમાં આધાર આરોપવાનું નિર્ધ હોવાથી આકાશ કોઈ બીજાને આધારે છે છે જ નહીં આકાશ જે સર્વ્યાપક છે તો આકાશ આકાશના આધારે છે આખો આધાર મારે ભારી ગાથા એક જ આકાશને પોતાની બુદ્ધિમાં થાપીને આધાર વિચારમાં આવે તો આકાશને બાકીના દ્રવ્યમાં આરોપવાનું નિર્ણય હોય અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશગવાની બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી બુદ્ધિમાં આકાશને બીજો આધાર હોય એવો એવી વાત પ્રગતિ નથી આવી શકતી નથી ઠરી જાય છે ઉદ્ભૂતિ નથી આકાશ બીજા દ્રવ્યને આધાર નથી એ વાત ઠરી જાય છે એમ છે નહીં આકાશ અમને આધાર કોણ હજી આકાશ પર વસ્તુ એમાં રહે એથી વ્યવહાર એમ અવગાહન કહેવાય પણ આકાશ એમાં રહે આધારે ઈ ને આધે ઈ આ રાગ ને આત્મા ને આધાર આધે સદન નથી એ સિદ્ધ કરવા આ વાત દીધી છે વાત તો એની સિદ્ધિ કરવી છે પણ એ ન સમજાય એને તે દાખલો આપ્યો કે ભાઈ તું આકાશ છે એ વિચાર આકાશના આધાર કોણ બીજા દ્રવ્યનો આધાર છે કોઈ તારી કલ્પના ખરી દિશે ત્યાં આકાશનો આધાર આકાશ છે વાહ અને તે નહીં પ્રભવતા એક આકાશ જ એક આકાશમાં પ્રતિષ્ઠિત છે ઠીક આકાશ છે એ જ આકાશને આધાર છે એમ બરાબર સમજી જવાય છે અને તેથી સમજી જનારને પર આધાર આધે પણ ભાસતો નથી આકાશને કોઈ આધાર છે બીજો અને એમાં આકાશ રહે છે એવું ભાસતું એવી રીતે જયારે એક જ જ્ઞાન ને પોતાની બુદ્ધિમાં થાપી હવે આત્મા ઉપર ઉતારી છે જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા આનંદ સ્વભાવ શુદ્ધ પવિત્ર સ્વભાવ પરમાત્મા એને પોતાની બુદ્ધિમાં થાપીને આ
वेद ज्ञान करेगो ज्ञान नो आधार आदि का विचार आवे आत्मा नो आधार आदि का विचार आवे तारे ज्ञान ने बाकी इंद्रियों में आरोप निरोध हुआ कि ये आत्मा कोई बीजा द्रव्य ने आधार छे नहीं आत्मा राग ने आधार नहीं राग आत्मा ने आधार नहीं बुद्धि में अपेक्षा प्रभवती नहीं मैंने ते नहीं प्रभवता ये ज्ञान ये ज्ञान में प्रतिष्ठित है आत्मा आत्मा ने प्रणति में पोताना स्वरूप में प्रतिष्ठित है पुत्र पुत्री वस्तु पुत्र पोताना स्वरूप में प्रतिष्ठित है એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર આધાર આધે પણ ભાસતો નથી પરનો આધાર પણ આત્મા આધે એવું ભાસતો જેમ આકાશને પર આધાર ને આકાશ આધે નથી એમ ભગવાન આત્માને આધાર રાગ આદિ અને આત્મા આધે એમ ભાસતો એનું સ્વરૂપ છે તે આધાર ને આત્મા તે આધે આધા આદર પણ બાદ માટે જ્ઞાન જ જ્ઞાનમાં છે આત્મા આત્મામાં છે એટલે કે આત્માનું સ્વરૂપ જે પરિણતિ કરે એ આત્મા આત્મામાં છે એ પણ આત્મા છે રાગ આદિ આત્મા નથી શરીર નોકમ એ આત્મા નથી પણ આત્માનું જાણવું દેખવું શોધવું ઠરવું એ એ આત્મા છે એનું સ્વરૂપ છે એ આત્મા છે ને સ્વરૂપમાં આધારે આત્મા રહે છે તો જ્ઞાન જ્ઞાનમાં રહ્યું છે આત્મા આત્મામાં રહ્યો છે ક્રોધાદિ જ્ઞાન જ્ઞાનમાં છે ક્રોધાદિ ક્રોધાદિમાં છે આકાશનો આધાર આકાશ જ છે એમ વિકારનો આધાર આત્મા છે એમ એ નહીં એક બાજુ એમ કહે કે પુણ્ય પાપ રાગ દ્વેષ આદિ લક્ષણ છે અને આત્મા લખ છે એ પંચાસી કહે એ વસ્તુની સ્થિતિ બતાવી છે બસ ભિન્ન અહીં તો વિકારથી ભિન્ન બતાવવું છે ક્ષણિક કૃત્રિમ વિકૃત અને ત્રિકાળી અવિકૃત સ્વરૂપ બે વચ્ચેની વહેંચણીની વાત છે સંતોષિકાયમાં ત્યાં જ આવે ઉત્પાદ વય ધ્રુવયુક્તમ શબ્દ ઉત્પાદ રાગ દ્વેષનો ઉત્પાદ એ લક્ષણ છે અને આત્મા દ્રવ્ય લક્ષ છે ઉત્પાદ વય ને ધ્રુવ લક્ષણ છે ઉત્પાદ વય ને ધ્રુવ લક્ષણ છે અને તે દ્રવ્ય છે તે લક્ષ છે ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત છે અને સત છે તે દ્રવ્ય છે બે સૂત્ર છે ને એક કલાકમાં કેટલું યાદ રહે એવી વાત છે ઘણી આ પ્રમાણે આત્માનું ને વિકારીનું સ્વભાવ જ્યાં શુદ્ધ 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 એવું જ્યાં ભાન થયું શુદ્ધનું એ શુદ્ધની પરિણતિમાં રાગનું અને રાગની પરિણતિમાં આત્માનું વેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધિ આ પ્રમાણે આત્માનું અને વિકારનું ભાવ ક્રોધનું તો દ્રવ ક્રોધ તો જડ નહીં નહીં તેમજ કર્મ નવ કર્મનું ભેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધિ વિશેષ આવશે.